પરિવાર ને તમે અત્યારે બધાને સાથે લઈને જાઓ છો વોટ કરવા માટે શું કહેશો? સારું લાગે બધાને. શું કહો છો કાકા? લગન કરતા દેવા મત દેવા જવું સારું લાગે છે. બે કામ લગન ને આ બીવાનું. લગન કરતા મત દેવો સારું લાગે છે અને આપણું કામ સારું કરે છે નરેન્દ્રભાઈ મોદી. પરિવાર માટે ભણતર માટે બધા માટે જે આ સરકાર કરે છે એમાં આપણને ફાયદો મળે એટલે આપણે મતદાન કરી શકીએ એના માટે. દાદા કયા મુદ્દાઓ છે કે જેમને લઈને મતદાન કરવા માટે જવાના છો? આખો પરિવાર જવાનો છે, આમ તો લગ્ન પ્રસંગમાં જતા હોય તો એક અલગ લાગણી હોય ને, આ તમે આ પ્રસંગમાં જાઓ છો ત્યારે કેવી લાગણી? આ લાગણી એવી છે કે આખા દેશના વિકાસ માટે કોણ કરી શકશે એવી ભાવના ત્યારે મત આપવાના છે કે આખા દેશનું કોણ ભલું કરે એવું છે અને કઈ આપણા બધાને મોંઘવારી કે શું કરી સારું કરી શકે એવો મૃત્યુ ગોતવાના છે આપણે. દાદા તૈયાર છે. અચ્છા આ તો વડીલોની વાત થઈ, હવે એના પછીની પેઢી સાથે પણ વાત કરી લઈએ. આપ શું કહેશો અત્યારે આખો પરિવાર મતદાન માટે જઈ રહ્યો છે ત્યારે? અમારા માટે દરેક તહેવાર એમ હોય છે, હોળી ઢોળી એમ જ લોકશાહીનો પર્વ પણ અમારા માટે એવો જ રહ્યો છે. અમારા પરિવાર માટે પણ આ તહેવાર એવો જ રહ્યો છે અને અમારો પરિવાર કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ કે કોઈ નેતાને જ્ઞાતિવાળા નેતાને અમે નથી આપતા. અમે એક મજબૂત અને રાષ્ટ્રને મજબૂત કરવા માટે એવા નેતાને અમે આજે વોટિંગ કરવા એમએલએ માટે જઈ રહ્યા છીએ. અચ્છા તમારા પછીની જે પેઢી છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છો ને તમે? હા ફર્સ્ટ ટાઈમ વોટર છો. તો તમે 82 વર્ષના દાદા સાથે પહેલી વખત મતદાન કરવા માટે જવાના છો, કેવી લાગણી અનુભવો છો? લાગણી સારી અનુભવાય છે, ઉત્સાહનો આનંદ આવે, ઉત્સાહનો અનુભવાય છે કે આપણે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા જઈ રહ્યા છીએ પણ સાથે પૂરા પરિવાર સાથે. પૂરા પરિવાર સાથે જે લોકો વોટ કરવા જઈ રહ્યા છે, અચ્છા બહેનો છે આપણી સાથે, તમે શું કહેશો અત્યારે? કયા મુદ્દાઓને મનમાં રાખીને જશો વોટ કરવા માટે? આખો પરિવાર જઈ રહ્યો છે ત્યારે કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, મને ગર્વ થાય છે કે હું મારા ભારત માટે હું કંઈક કરવા માંગુ છું. બધે બસ મને ભારત માટે આપણા છોકરાઓને કંઈ બહાર ભણવા જવું ના પડે અને હોસ્પિટલ ને શિક્ષણ બે એક સરખું રહે એ માટે આપણે મંદિરો બધા સરસ કર્યા છે, બધું વ્યવસ્થા સારી થઈ છે એટલે અમને ગર્વ છે કે મોદીભાઈ. તો બીજા જે લોકો છે તમે બધા ફર્સ્ટ ટાઈમ વોટર છો બહેનો, તો એક્સાઇટેડ છો આ વખતે? યસ. અને આટલા આખા પરિવાર સાથે જોવા માટે કેટલા એક્સાઇટેડ? બહુ જ એક્સાઇટેડ છે, બહુ જ. આટલું પહેલી વાર અમને એવું ફીલ થાય છે કે અમે કશે ફેમિલી સાથે વોટિંગ કરવા જઈ રહ્યા છીએ. વોટિંગ અમે મેરેજ ફંક્શનમાં તો જતા જ હોઈએ છીએ પણ વોટિંગની જગ્યાએ ફૂલ ફેમિલી સાથે બહુ જ એક્સાઇટમેન્ટ છે અમે. તમે શું કહેશો, કેવું લાગે છે આજે પરિવાર સાથે મતદાન કરવા માટે જવું? બહુ સારું લાગે છે. તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવાના છો? યંગ છો સ્ટફલી તો ફર્સ્ટ તમે યંગ બ્લડ છે એટલે એજ્યુકેશન સેક્ટરને જ તમે વધારે ઓલું આપીએ એટલે બસ એજ્યુકેશન સેક્ટર ને તેનો ડેવલપમેન્ટ. કોણ એવી કઈ ગવર્મેન્ટ કે પાર્ટી છે જેને જેનાથી અમારું ઇમ્પ્રુવમેન્ટ વધે? અચ્છા તમે શું કહેશો આજે આખા પરિવાર સાથે જાઓ છો ત્યારે? આખા પરિવાર સાથે જઈએ છે ત્યારે એટલી એક્સાઇટમેન્ટ છે ને જે કોઈ સમાવેશ નથી એક્સાઇટમેન્ટનો. અને એટલે એમ કઈ ન્યૂ વસ્તુ શીખવા મળે છે કે નહીં અમે વોટ કરવા જશું અને જે વસ્તુ જે સત્ય છે ને એને વોટ દેવાનો છે એમ. બિલકુલ, એક મત ખૂબ કિંમતી હોય છે અને અહીંના જે લોકો છે આ સોલંકી પરિવાર આખો એક મતની કિંમત જાણે છે અને એટલે જ 50-60 લોકો એક પરિવારના એવા છે કે જેઓ દર વખતે સાથે મળીને વોટ કરવા જાય છે. આ વખતે પણ સુરતમાં આ તમામ લોકો સાથે મળીને વોટ કરવાના છે અને એટલે